હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે ઘણા દિવસ પછી એક રેસીપી લઈને આવી છે. આમ તો કાંઈ આમ પ્રોફેશનલ રેસીપી નથી, અમારી ઘરે જે રીતના બનતા હોય, બા ઘણી વાર બનાવતા હોય એમની રેસીપી છે. ઘણા સમયથી ઘણા લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ બાની કેમ રેસીપી હમણાં નથી આવતી, તો આજે ફાઇનલી અમે એક વિડીયો બનાવવાના છીએ. શેનો બનાવશું બા? જો કે ટાઇટલમાં તો આવી જશે, ખમણ ઢોકળા. અમે ઓમ જો ઉપર છે ને વઘાર નાખી દઈએ એટલે ખમણ ઢોકળા બની જાય, પણ જનરલી અમારી ઘરે સવારના નાસ્તામાં વધારે ખાવામાં આવતા હોય ગરમ ગરમ તેલ અને ઢોકળા, કાબા ચણાના લોટના. આપણે તો પીસીને કરીએ છીએ, ઓમ રેડી કરી શકે ને કોઈ? આપણે દાળ પીસીને કરી છે, ડાયરેક્ટ બેસન થી ને બનાવી શકે? બેસન, હા બેસન થી બનાય, પણ એ નથી પાડતા, એમાં બહુ જારી પડતી નથી. એટલે હા, એટલે એમાં એવું હોય છે કે આપણે ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે પૂરી ડિટેલમાં, જે લોકો બારે ખમણ ઢોકળા મળતા હોય બનાવતા હોય છે ને એનો એક સ્પેશિયલ લોટ આવે છે, ચણાના લોટનો. કઈ બ્રાન્ડનું આવે છે એ મને યાદ નથી, પણ એ એક બે બ્રાન્ડના એ રીતના લોટ આવે છે કે એનાથી ખમણ ઢોકળા સારા બને. આપણે ઘરે જે છે એનાથી ને ટ્રાય કરીએ અને સરખી રીતે બનાવવાની કોશિશ કરીએ છીએ ઘણી વાર, પણ અમે લોકો દાળ પીસીને બનાવીએ છીએ. બા કેટલા વર્ષથી બનાવતા છો? ઘણા વર્ષો થઈ ગયા. હા, જ્યારે મન થાય ત્યારે કે છે કે દાળ પલાળ દેજે ને ટોકરા કર નાખીએ, દાળ પલાળી દઈએ એટલે સાંજે ટોકરા તૈયાર. આ જે ઢોકળા બતાવવા જાય છે ને એ મને ને મારા ફાધરને વધારે પસંદ છે. બા છે ને એ સ્પેશિયલ ખાટા ઢોકળાના ગ્રાહક છે. છાસ બે દિવસ જો છાસ પડી રહીએ એમને ખબર પડે કે ભાઈ ખાટી છાસ થઈ ગઈ છે, એટલે એ અઠવાડિયા એક વાર ખાટા ઢોકળા બને, જેને આપણે સ્ટીમ ઢોકળા કહીએ. હા, આથાવાળું આમ ખાવાનું ઓછું છે પણ તોય બધું ખાય. હવે જાજી વાર ન કરીએ બા, આપણે બતાવીએ કેવી રીતના બને. રાતના દાળ પલાઈ રહીતી એ આગળ તમને બતાવીએ કે કેવી રીતના પલાઈ દીધી. ચાલો શરૂ કરીએ. જો આ ચણાની દાળ લીધી છે બાએ, 300 ગ્રામ જેટલી છે. આને ખાલી અત્યારે પલાળવાની છે, બે પાણીએ ધોઈ નાખવાની છે, બરાબર ને? બા ઓકે. આ દાળ પલળી ગઈ છે અને હવે આને પીસવાની છે, બરાબર ને બા? આ કેટલા જણા ને થાય બા? 4-5 જણા ને થશે. જો કર કરવું છે એકદમ લીસું નહીં કરવાનું, બરાબર ને? કર કરવું રસ અચકચરો રાખવાનું રસે. એક અડધી વાટકી મોરી છાસ અત્યારે ઉમેરી છે થોડી ખટાશ માટે, બાકી જનરલી અત્યારે ગરમીમાં વાંધો ન આવે. કા નાખવી તો પડે છે, નકર રાખ આવે. ઢાંકીને રાખશું 8-10 કલાક.
આ ટેસ્ટિંગ થઈ ગયું છે એક થાળીનું, અને એક્ચ્યુઅલમાં આ બોરો આવી ગયો છે. બોરો આવતા ઘણા બધા કલાક થયા છે, તો એનું રીઝન સમજાવવું નહીં. બા દેખાડો તો પેલા બોરો બતાવો, ચમચથી બતાવો. હા બોરો નતો આવ્યો આખી રાત રાખ્યા પછી, થોડુંક આને તડકામાં રાખો એ પછી ફાઈનલી આવી ગયો છે આથો, બરાબર ને બા? અને ટેસ્ટિંગ થઈ ગઈ છે એક થારી, એટલે હિંગ મીઠું હજી કઈ ઉમેરવાનું બાકી હોય તો હવે આનાથી સારી અત્યારે હવે થાળી બનશે. હજી થોડીક નાખશો. હા તેલ ગરમ કરી નાખો. આ જો પાણી અત્યારે મૂકવું છે અહીંયા, થાળી મૂકશું અમે, ગરમ થઈ ગયું છે. ધીમો કરવો જ બા ગેસ કરી નાખો. ગરમ તેલ બે ચમચ જેટલું ગરમ તેલ ઉમેર્યું છે, એનાથી શું થાય સ્વાદ આવે અને જારી પડે ને એટલા માટે ગરમ તેલ થોડો હવે ઈનો નાખી દે. ઈનો આટલો નાખ્યો છે. રોજના હજારો કિલો હોલસેલમાં ઢોકળા બનાવતા હોય ને એની આપણે પરફેક્ટ રેસીપી ઇટ એન્ડ ડ્રાઈવ ચેનલ ઉપર મૂકી છે, એટલે પરફેક્ટ રેસીપી તમારે જોવી હોય એમાં ટાટા સોડા નાખીને બતાવી છે અમે, અને સક્સેસ છે. ઇન્ડિયા તો ઠીક, ભારતમાં તો ઠીક છે, પણ પાકિસ્તાન, અમેરિકા, લંડન કેટલી જગ્યાએથી લોકો બનાવ્યા છે, અને ઢોકળાના ફોટા મોકલ્યા છે. અને આ જોવા ફીના ફીના થવા માંડ્યું, એટલે હવે પરફેક્ટ થાય છે એમ ને. તો આ નીચે થાળી ગ્રીસ કરેલી રાખી છે, મીન્સ કે તેલ લગાવેલું છે, નાખી દો તમે. આ ખમણ ઢોકળા બનાવવા માટે સૌથી જરૂરી છે ગરમ તેલ. આ ઈ થઈ ગયું છે, અને એમાં અમે રાઈથી વઘાર કરશું. ઢોકળા થઈ જાય ને એ પછી આપણે એની ઉપર વઘાર ઉમેરવાનો હોય. પાછી બીજી થાળી અહીંયા બને છે, અમારી દેશી પદ્ધતિથી ઢોકળા બનાવી છે. રાઈ થઈ જાય એટલે જીરું, રાઈ જીરું નો વઘાર થઈ ગયો. પાણી ઉમેર્યું, આ બનશે ચાસણી. ઉમેરી ખાંડ, અમે અત્યારે 4 ચમચી લીધી છે, અને પાણી અડધો ગ્લાસ લીધો છે, અને 3 પાવડા તેલ લીધું છે. ચાલો હવે બસ આ ચાસણી થઈ જાય, ખાંડ ઓગળી જાય, એટલે આપણું આ પાણી તૈયાર. છે ને ઠરી ગયા છે,
રેકોર્ડ કરી અને આમાં ચાસ ગીધી રોમ આવશે. દબાવીને બતાવો. સારી પડી છે ને, અને જો પાછળનું ટેક્સચર જો પરફેક્ટ. ચાલો જો આ ચાસણી ઉમેરે છે. વાહ રે વાહ, હા હા, ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરશું. વાહ, આ છે આપણા ખમણ ઢોકળા તૈયાર. સમજે ને, ચાસણીમાંથી થોડુંક ઝૂમ કરીને બતાવજો. ચાસણી છે ને આમ હાથમાં લાગી જવી જોઈએ. હજી બારે તો આનાથી ને વધારે ચાસણી ઉમેરી હોય, પણ એની પાછળ એક રીઝન હોય કે તોલમાં વજનમાં વધી જાય પાણીનો ભાગ. તમે મીઠી ચટણી, આમ તો ચટણીઓની જરૂર ન પડે આ ખમણ ઢોકળા સાથે, પણ આ રાજકોટની એક અમારી ફેમસ ચટણી છે ગ્રીન ચટણી, એની સાથે હું ખાઉં છું. મસ્ત બીને જો બા, ખાઓ. અવારનવાર અમે ઢોકળા બનાવતા હોય, જનરલી નાસ્તામાં હું ઘણી વાર એમ કહું કે આ ઢોકળા બનાવજો. આનું નામ છે ખમણ ઢોકળા, એટલે મને તો આ ગરમ ગરમ ઢોકળા આ રીતના ભાવે. રસણ ચટણી અને સિંગ તેલ અને બીજું આની સાથે કાંઈ જ ન જોઈએ. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. રેસીપી જો સારી લાગી હોય તો આગળ શેર કરી દેજો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો બાની આ રેસીપી કેવી લાગી અને તમે લોકો ઘરે કઈ રીતે બનાવો છો, અને વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.